હિંમતનગરમાં જિલ્લા સબ જેલ ખાતે વ્યવસાય લક્ષી તાલીમ શરૂ કરવામાં આવી હતી. હિંમતનગર શહેરમાં આવેલ સબ જેલ ખાતે અધિક પોલીસ મહાનિદેશક અને જેલના ઇન્સ્પેક્ટર જનરલ ડોક્ટર કે એલ એન રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ હિંમતનગર જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક પી જે ચાવડાના પ્રયત્નથી દેના ગ્રામીણ સ્વરોજગારી સંસ્થા હિંમતનગરના ડાયરેક્ટર દેવસિંહ જાતવના સહકારથી હિંમતનગર સબ જેલ ખાતે તારીખ 5/3/2020 થી તારીખ 10/3/2020 સુધી જૈવિક ખાતરનું ઉત્પાદન કેવી રીતે કરવું તેના માટે વ્યવસાયલક્ષી તાલીમ શરૂ કરવામાં આવી છે. આ તાલીમ માટે 30 કેદીઓએ ભાગ લીધો હતો. જેલના ઇન્ચાર્જ તરીકે કેદીઓ માટે ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહ્યા છે. બિંદેશ માંડલિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં 2 દિવસ અગાઉ કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે સફેદ પાણીએ ખેડૂતોને રાતના પાણીએ રડાવ્યા હોય એવું ખેડૂતો મહેસૂસ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોએ ખેતરમાં તૈયાર થયેલ પાકને લણી સીધો માર્કેટમાં વેચવા આવી રહ્યા છે. વાતાવરણમાં પલટો આવવાની સાથે ખેડૂતોને કુદરત પરથી ભરોસા ના રહ્યો હોય એમ ગણતરીના સમયમાં જ ઘઉંના પાકને લણીને માર્કેટમાં વેચવા આવી પહોંચ્યા છે. એક તરફ ગત ચોમાસા દરમિયાન પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને ચોમાસુ પાકમાં નુકસાન થયું હતું. બાદમાં ચાલુ રવિ સિઝનમાં પણ કમોસમી વરસાદનું માવઠું થતા ઘઉંના ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો, જેના કારણે ખેડૂતોને પડતા પર પાટું સમાન ઘાટ સર્જાયો હતો. ત્યારે કેટલાક ખેડૂતોને જાણે કે કુદરત પર ભરોસો ના હોય એમ પોતાનો મહામૂલ્યો પાક ગણતરીના સમયમાં લણીને માર્કેટમાં વેચવા આવી રહ્યા છે. ખેડૂતને વહેલો વાવેલ પાક જે ત્યાર થઈ ચૂક્યો છે તે લણીને વેચવા લાગ્યા છે, તો કેટલાક ખેડૂતો પાક હજુ ખેતરમાં ઉભો છે અને કમોસમી વરસાદી છાંટા અને પવનના કારણે ઉભો ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેના કારણે ઉત્પાદનમાં ઘટ સર્જાશે. સાથે જ ઘઉંનો દાણો પાતળો પડશે અને દાણામાં ડાંગી પડશે, જેના કારણે માર્કેટમાં ભાવ નીચો મળશે અને ઉત્પાદન ઘટશે, એટલે સીધો જ ખેડૂતને નુકસાની વેઠવી પડશે. કેટલાક ખેડૂતોએ વહેલા વાવેતર કરેલા ઘઉં કાપણી કરી. જો પહેલા મેં 4 વીઘા મેં ટોટલ વાયા હતા, એમાં 2 વીઘા આગળ વાયા હતા, એ 2 વીઘા વાયા હતા એટલે થઈ ગયા હતા, અને એનું મેં કાપણી કરી ફટાફટ અને હું બજાર માર્કેટમાં લઈને આવ્યો છું અને એનો ભાવ અત્યારે સારો મળ્યો છે, 400 ઉપર મળ્યો છે મને ભાવ, 406 રૂપિયા. અને જે બીજા મેં 2 વીઘા લેટ વાયા હતા એ ઘઉં અત્યારે આ કમોસમી વરસાદના કારણથી પડી ગયા છે, જે દૂધ ચડતું હતું એ બધું હવે થોડા પાતળા પડી જશે અને એમાં ડાઘી પડી જશે, એટલે એને એના નુકસાનથી અમને ખેડૂતોને વધારે તો નુકસાન જશે, અને પ્લસ અમને 400 ઉપર જે ભાવ મળતા હતા એ ભાવ હવે અત્યારે અમને નહીં મળે. માર્કેટ યાર્ડમાં સારો ભાવ મળતા વેચવા આવે છે તો મોડા વાવેતર કરેલા ઘઉં કમોસમી વરસાદના શિકાર બન્યા છે, જેમાં ઉભો પાક જમીનદોસ્ત થતા નુકસાન ભોગવવાનો વારો આવે છે. ઉભા પાકની કાપણી કરતા જમીનદોસ્તની કાપણી કરવાનો મજૂરી વધુ પડતા ખેડૂતો ચારે તરફથી નુકસાન ભોગવવાનો વારો આવે છે. ઉત્પાદન ઓછું, કાપણી ખર્ચ વધુ અને વેચાણમાં ભાવ ઓછો, ખેડૂત શું કરે? કુદરત આગળ લાચાર બની ગયો છે તો ખેડૂતે મોડા વાવેતર કરેલ ઘઉં અને જમીનદોસ્ત થયેલ ઘઉં વેચવા માટે સરકારના ટેકાના ભાવે વેચવા રજીસ્ટ્રેશન કરવાની વાત કરી રહ્યા છે. એક તરફ રવિ સિઝનમાં વાવણી કરેલ પાક તૈયાર થવાના અંતિમ તબક્કામાં હતો, એવા સમયમાં જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, સાથે જ કમોસમી વરસાદ વરસવાને લઈને ખેડૂતોને નુકસાની જવાની ભીતિ સર્જાય છે, ત્યારે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. 10-12 દિવસથી ઘઉંની આવક ચાલુ થઈ છે અને પરડ અત્યાર સુધીની 12-15 હજાર બોરીની આવક થઈ છે, અને અત્યારે ધીમે ધીમે ઘઉં ચાલુ છે. આજની તારીખમાં લગભગ 50-60 સાધના ટ્રેક્ટર આવેલા છે અને 2 હજાર બોરી જેવી ઘઉંની આવક છે. આજની સરેરાશ 350-480-90 સુધીના ભાવ પડે છે. આમ તો મોટા ભાગે હોળીના તહેવાર બાદ ઘઉંનો પાક વેચાણ માટે માર્કેટમાં આવતો હોય છે, પરંતુ વાતાવરણના અચાનક બદલાવના કારણે ખેડૂતો પણ ઉતાવળા થઈને પોતાના મહામૂલા પાકને વાતાવરણ અને માવઠાથી બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી ઘઉંના પાકનું વેચાણ કરવા ખેડૂતો આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં 12,000-15,000 જેટલી ઘઉંની બોરીની આવક નોંધાઈ છે, અને આજે 50% ખેડૂતોએ 1,000 જેટલી બોરી વેચવા આવ્યા હતા, ત્યારે માર્કેટ યાર્ડમાં પણ જાહેર હેરાજીમાં
આજે 350 થી 480 રૂપિયા પ્રતિ 20 કિલો ઘઉંનો ભાવ ખેડૂતોને ચૂકવવામાં આવે છે અને આગામી સમયમાં હજુ પણ માર્કેટયાર્ડમાં ઘઉંની આવક મોટા પ્રમાણમાં નોંધાશે. દસમા ઘઉં આવ્યા છે, મેં પાંચમી ઘઉંમાં ઉભા ઘઉંથી પડી ગયા છે, પડી પાવાથી વાવાઝોડાથી વરસાદથી તો મને ભાવ મળી એવો નથી, તો ટેકાનો ભાવે વેચવા માટે હું તૈયાર છું. રજીસ્ટ્રેશન ચાલુ, રજીસ્ટ્રેશન ચાલુ છે. કરાવ્યું રજીસ્ટ્રેશન? તમે નથી કરાવ્યું? કરાવવાનું છે. હા, રજીસ્ટ્રેશન કરાવવાનું. કેટલા ઘઉં આવ્યા તમે? પડી ગયા તો શું નુકસાન થયું તમને? પડી જાય તો કાપવાનો, લેવાના ઘઉં તકલીફ પડવાની, વાટવાડે તો ભાવ વધારે લેવાના, વાટવાનો ભાવ વધારે લેવાના, એટલે નુકસાનમાં શું અત્યારે હું? ઘઉં પાતળા પડી ગયા છે અત્યારે, ભાવે ના મળે અને મારું જે ભરણ પોષણ છે પૂરું મળી શકે નહીં. બે દિવસ અગાઉ વાતાવરણમાં આવેલ અચાનક પલટા બાદ કમોસમી વરસાદી છાંટા અને પવનને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ગત ચોમાસાની સીઝનમાં પણ પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં રવિ સીઝનમાં પણ કમોસમી વરસાદી ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા હોય એવું ખેડૂતોને મહેસૂસ કરી રહ્યા છે. સુરેશ થોરી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, સાબરકાંઠા. ઘઉં પવનના કારણે, વાવાઝોડાના કારણે પડી ગયેલા છે, એટલે ભાવ ઓછો મળે, કાપવાની તકલીફ પર એના કારણે મતલબ ખેડૂત તો પોહાય નહીં. જો રજીસ્ટ્રેશન થાય, ભાવ ઊંચા મળ્યું તો ખેડૂતનું પોહાય. ઊભો પાક હોય તો કેટલો ખર્ચો થાય? આડો પાક પડી ગયો, ઊભો હોય તો કાપણીનો ખર્ચો ઓછો લાગે અને આડો પડી ગયેલો ઘઉં બગડે એનો ભાવ વધારે થાય, ઘઉંનું તકલીફ વધારે પડે કાપવાની, પડી ગયેલા કાપવાનો ખર્ચો, કાપવાનો ખર્ચો વધી જાય, ઘઉં ઉત્પાદન ઓછું મળે એટલે ખેડૂતનું નુકસાન પડે, ભાવે ના મળે એટલે રજીસ્ટ્રેશન મળે, ભાવ ઊંચો આવે એના માટે સારું. તમે રજીસ્ટ્રેશન કરાવશો? હા, ઊંચો ભાવ મળે રજીસ્ટ્રેશન કરાવશો. હિંમતનગર શહેરમાં આવેલ યસ બેંકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. ભારતીય રિઝર્વ બેંકે બુધવારે રાત્રે યસ બેંક પર નિયંત્રણો લગાવ્યા બાદ મોડી રાતથી જ દેશના સંખ્યાબંધ શહેરોમાં લાખો ખાતેદારો નાણાં ઉપાડવા માટે એટીએમ પર ઉમટી પડ્યા હતા. જ્યારે નાણાકીય સંકટમાં ફસાયેલી યસ બેંકના ગ્રાહકોને પોતાની રકમના ઉપાડ અંગે ગભરાટ થઈ ગયો છે, જે પૈકી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ યસ બેંક ખાતે પણ ગ્રાહકોની લાંબી લાઈનો લાગી હતી. બેંક ખાતે ગ્રાહકો અને કર્મચારીઓની વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હિંમતનગરની શાખામાં 250 થી વધુ ખાતા ધારકોના ખાતા છે. દરેક ગ્રાહકને 50,000 રૂપિયાની ચુકવણી 50 થી વધુ ગ્રાહકોને કરવામાં આવી હતી. રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે થાપણદારોને મહિનામાં એક વખત મહત્તમ 50,000 રૂપિયાનો ઉપાડ કરવા દેવામાં આવશે, બાકીના નાણાં આવતા મહિને આપવાની વાત કરી હતી. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર.